વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. જો કે તકનીકી કારણોસર તેઓ કોંગ્રેસમાં સત્તાવાર રીતે સામેલ થઈ શક્યા નથી. પત્રકાર પરિષદ દરમિયાન મેવાણીએ કહ્યું કે હું ફોર્મલી નહીં પરંતુ કોંગ્રેસના વિચાર સાથે જોડાઈ ગયો છું અને 2022ની ચૂંટણી કોંગ્રેસના ચિહ્નથી લડીશ અને તેના તમામ પ્રચારનો ભાગ બનીશ. ઓર ઇસીલી આજ મેં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કી મંચ પર આપકે સાથ ખડા હું. એક ટેકનિકલ કારણ કે ચલતે મેં ફોર્મલી પાર્ટી ઇસલિયે જોઇન્ટ નહીં કર સકતા ક્યુંકિ મેં એક નિર્દલીય વિધાયક હું કે મેં ઇસ વિચાર કે સાથ હું ના ये सबसे प्रमुख बात है. मैं इस मुहिम इस मिशन और इस संघर्ष के साथ हूं, ये सबसे महत्वपूर्ण बात है. बाकी की फॉर्मेलिटी तो आने वाले महीनों में भी हो जाएगी. और राहुल जी ने भी कहा कि वो जो पर्चा भर के सदस्य लेने की बात है वो तो कल भी कर लेना, अभी अपने मत क्षेत्र के लोगों के साथ खड़े रहो. तो मैं फॉर्मली नहीं लेकिन इस विचार के साथ आज जुड़ चुका हूं और 22 का चुनाव में कांग्रेस के सिंबल से ही लड़ूंगा, उसके सारे कैंपेन्स का हिस्सा रहूंगा. તો જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના ફોર્મર પ્રેસિડેન્ટ અને સીપીઆઈના નેતા કનૈયા કુમારે પણ કોંગ્રેસનો હાથ ઝાલી લીધો છે. બંને નેતાઓએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે હાર્દિક પટેલનું નામ પણ લીધું હતું. આ સમયે હાર્દિક પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. ત્યારબાદ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર રાહુલ ગાંધી, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. હાર્દિક પટેલનું માનવું છે કે જિગ્નેશ અને કનૈયા જેવા યુવા નેતાઓ કોંગ્રેસમાં આવવાથી યુવાનોને પ્રોત્સાહન મળશે. હાર્દિક પટેલે સમાચાર એજન્સી પીટીઆઈને એક નિવેદનમાં કહ્યું કે અમે યુવાનો કોંગ્રેસમાં એક એવા નેતૃત્વમાં કામ કરવા માંગીએ છીએ જેઓ વિકાસ અને લોકકલ્યાણની વાત કરે. અમે લોકો માટે અવાજ ઉઠાવતા રહ્યા છીએ અને અમે આ અવાજને મજબૂત બનાવવા માંગીએ છીએ. મંગળવારે કનૈયાકુમાર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસના મુખ્યાલય ખાતે રાહુલ ગાંધીને મળ્યા હતા, જે બાદ બંને નેતાઓએ કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગુજરાત અને બિહારમાં વિધાનસભા ચૂંટણીને જોતા આ બંને ચહેરાઓ કોંગ્રેસમાં સામેલ થયા છે. ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં વધુ કેટલાક યુવા નેતાઓ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.